सरदार पटेल विद्या भवन। सो आज आपण भणवाना छे रामायण एक टॉपिक के जेनु नाम छे फंक्शन। रामायण टॉपिक आज क्यों छे आपणो फंक्शन। अब फंक्शन जे शब्द छे ते गुजराती थाय छे कार्य। तो आ फंक्शन शब्द अथवा तो आज रामायण टॉपिक छे ते तमारा माटे एकदम नवो छे, कारण के अत्यार सुधी आ टॉपिक क्यारे तमारे भणवामां आवेलो नथी। आज रामायण टॉपिक छे तेनाथी तेने फंक्शनल ग्रामर पण कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? फंक्शनल ग्रामर। फंक्शनल ग्रामर एटले के कार्यात्मक व्याकरण। वास्तविक रीते भाषा नो कई रीते उपयोग करी सके ते जानवा माटे करी सके छे। बीजू के तमारी चोपड़ी नी अंदर अथवा तो तमारा सिलेबस मां आ टॉपिक ने आइडेंटिफिकेशन ऑफ फंक्शन पण कहेवामां आवे छे। आइडेंटिफिकेशन ऑफ फंक्शन। आइडेंटिफिकेशन ऑफ फंक्शन तो फंक्शन एटले कार्य, आइडेंटिफिकेशन लैंग्वेज फंक्शन એટલે કે ભાષાકીય કાર્ય। શું થશે? ભાષાકીય કાર્ય મતલબ કે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ તેમાં ભાષાને સાથે શું સંબંધ છે અથવા તો આપણે કઈ રીતે ભાષાનો ઉપયોગ કરી શકીએ તે આ ટોપિક દ્વારા સમજી શકીએ છીએ। અને મોટા ભાગના કાર્ય છે તે ભાષા સાથે સંકળાયેલું છે, ભાષા સાથે કનેક્ટેડ, તેની સાથે જોડાયેલું છે। કોઈ પણ કાર્ય તમે લઈ શકો। तो आ टॉपिक द्वारा अपने कोई व्यक्ति साथे बातचीत करिए छे, जारे अपने कोई अंग्रेजी वाक्य बोलिए छे, अंग्रेजी सेंटेंस बोलिए छे कोई साथे, त्यारे अपने कई रीते भाषा नो उपयोग करी सके, कारण कि भाषा ना स्वरूप अलग अलग प्रकार ना होय छे। तो अलग अलग भाषा ना स्वरूप ने अपने कई रीते कोई व्यक्ति साथे अंग्रेजी में बातचीत करी सके अथवा तो कई टाइप नो अपने सेंटेंस बोलवाना छे ते आ टॉपिक द्वारा समझी सके छे। अने आज आइडेंटिफिकेशन फंक्शन छे तेनी अंदर आपणे अलग अलग टॉपिक भणवाना छे, अलग अलग वातचीत करवाना छे। जेम के कोई साथे आपणे कोई व्यक्तिना संदर्भमां वातचीत करता होईए छे, व्यक्तिनुं वर्णन करता होईए छे अथवा तो समय स्थळना संदर्भमां वात करता होईए छे। जेम के हुं अत्यारे सरदार पटेल विद्या भवन स्कूलमां भणावुं छुं, तो आ छे स्थळ। क्यां भणावुं छुं? तो सरदार पटेल विद्या भवन। तो आ रीते जे स्थळ दर्शाववुं होय तो तेमां पण आ फंक्शन कई रीते बोलवी जोईए, भाषाकीय रीते तेनो सामाजिक अथवा तो वास्तविक रीते उपयोग कई रीते करवो ते आ टॉपिक द्वारा आपणे शीखी। आ जे आ फंक्शन नो टॉपिक छे ते खास करीने आपणे वाक्य नो हेतु दर्शावे छे अथवा तो भाषा नो स्वरूप बतावे छे कि भाषा छे ते कई टाइप नी छे, आपणे जे वाक्य छे लैंग्वेज छे अथवा तो सेंटेंस छे आपणे ते शुं आपणे वर्णवी रह्यो छे। અને આ ટોપિકની મદદથી આપણે અલગ અલગ ભાષાના જે સ્વરૂપો છે તે ભાષાના સ્વરૂપોને આપણે જાણી શકીએ છીએ, તેને ઓળખી શકીએ છીએ, સાથે તેને બોલી શકીએ છીએ અને તેનો સામાજિક રીતે આપણે વાસ્તવિક વાતચીત કરવા માટે ઉપયોગ પણ કરી શકીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ફંક્શન આપણને શું દર્શાવે છે। ફોર એક્ઝામ્પલ ફંક્શનનું આમ આપેલું હોય કે ડિસ્ક્રાઇબિંગ પર્સન,
अब फंक्शन छे डिस्क्राइब इट पर्सन, मतलब क्या फंक्शन शू करे छे, डिस्क्राइब करे छे, वर्णन करे छे। पर्सन એટલે કે વ્યક્તિ, તો વ્યક્તિ ને શું કરે છે, વર્ણન કરે છે, તો તે ફંક્શન ને શું કહેવામાં આવે છે, ડિસ્ક્રાઇબિંગ ફર્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પર્સન। બીજું ફોર એક્ઝામ્પલ જોઈએ, સ્પેસિફાઈંગ રીઝન અથવા તો સ્પેસિફાઈંગ બાય ચાન્સ લોકેશન લઈ લો, સ્પેસિફાઈ કરો, સ્પેસિફાઈ કરો મતલબ શું, સ્પેસિફાઈ સ્પેસિફાઈ એટલે કે ઉલ્લેખ કરો, તો અહીં જે આપણું ફંક્શન છે, ફંક્શન શું ઉલ્લેખ કરે છે, રિઝલ્ટ પરિણામનો ઉલ્લેખ કરે છે, અથવા તો લોકેશન કોઈ પ્લેસ કોઈ સ્થાન જગ્યાનો શું કરે છે, ઉલ્લેખ કરે છે। તો આ રીતે આપણે આ ફંક્શન છે, ડિસ્ક્રાઇબ પર્સન, સ્પેસિફાઈ રિઝલ્ટ, ગિવિંગ રિઝલ્ટ, ગિવિંગ રીઝન એટલે કે પરી કારણ આપવું, તો આ પણ શું છે, ફંક્શન જ છે। તો આની અંદર બે શબ્દ રહેલા હોય છે, એક તો છે ફર્સ્ટ ડિસ્ક્રાઇબિંગ એન્ડ સેકન્ડ પર્સન, બંને શું છે, શબ્દ છે જેમાં ડિસ્ક્રાઇબિંગ ફર્સ્ટ એન્ડ લાસ્ટ સેકન્ડ શબ્દ તો છે પર્સન। તો બધા જે આપણા ફંક્શન છે, ફંક્શન ની અંદર ફર્સ્ટ શબ્દ છે તે કઈ આપણને ફંક્શન દર્શાવતું નથી, હકીકતમાં તો જે ફંક્શન છે તે કયું છે, આપણો સેકન્ડ શબ્દ છે। હવે હું ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક વસ્તુ લખી આપું છું, આ જ વાક્યને આધારે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એક્સપ્રેસિંગ રિઝલ્ટ giving reason showing reason। તમે અહીંયા કેટલા પ્રકારના રિઝલ્ટ લેતા, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, સ્પેસિફાઈંગ રિઝલ્ટ, ગિવિંગ રિઝલ્ટ, શોઈંગ રિઝલ્ટ, પાંચ। તેનો મતલબ એવો થયો કે મેં પાંચ અલગ અલગ ફંક્શન લખેલા છે, તો કે ના, ફંક્શન એક જ છે, જેને આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખ, જો તમારે આની અંદર ગુજરાતી કરો તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, મતલબ ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું, પરિણામનો અહીંયા શું થાય છે, વર્ણન કરવામાં આવે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ તો રજૂઆત કરવામાં આવે છે, રિઝલ્ટ ને શું થાય છે, રજૂઆત, સ્પેસિફાઈંગ રિઝલ્ટ ઉલ્લેખ થયો છે, સ્પેસિફાઈ એટલે ઉલ્લેખ કરવો, તો અહીંયા પરિણામ શું કરવામાં આવેલો છે, ઉલ્લેખ, ગિવિંગ રિઝલ્ટ કે જેની અંદર તમને આ ગિવિંગ એટલે કે આપવામાં આવેલું છે, રિઝલ્ટ રિઝલ્ટ આપેલું છે, શોઈંગ રિઝલ્ટ એટલે કે દર્શાવવું, રિઝલ્ટ દર્શાવેલું છે, મતલબ કે ફંક્શન એક જ છે, શું છે, પરિણામ। આ જે સેન્ટેન્સ છે તે શું કરે છે, રિઝલ્ટ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે। તો કોઈ પણ ફંક્શન છે તેની અંદર ખાસ તમારે જોવાનું છે સેકન્ડ વર્ડ, ઈ જ તમારું મુખ્ય છે, આગળ કઈ પણ હોય તે તમારું મુખ્ય ફંક્શન છે નહીં, તેની સાથે કોઈ લેવા દેવા નથી, હકીકતમાં લેવા દેવા કોની સાથે છે, પાછળના જે વર્ડ તેની સાથે જ આપણે ફંક્શનને ઓળખવાનો છે, અથવા તો ફંક્શનને તેના દ્વારા જ સમજવાનો છે। ઓકે, તો આ રીતે અલગ અલગ રીતે પણ ફંક્શનને દર્શાવી શકાય છે, અને ફંક્શનની મદદથી આપણે વાક્યને કયા પ્રકારનું છે, તેમાં કઈ ભાષાનો ઉલ્લેખ થયો છે, તેમાં ભાષાનું સ્વરૂપ કયું છે, મતલબ કે વાક્ય છે તેની અંદર શું દર્શાવવામાં આવેલું છે, સમય દર્શાવેલો છે, સ્થાન દર્શાવેલો છે, વ્યક્તિનું વર્ણન કરેલું છે, વ્યક્તિની કમ્પેરિઝન સરખામણી થયેલી છે, કોઈ વિરોધાભાસ દર્શાવેલો છે, એટલે કે વાક્યની અંદર કોઈ અલગ અલગ વિરોધી વાક્ય દર્શાવેલું છે, અથવા વાક્યની અંદર અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક કોઈ ચોઈસ કોઈ વિકલ્પ આપવામાં આવેલો છે। તો આ રીતે વાક્યનો હેતુ શું છે, તેમાં ભાષાનો ઉપયોગ ક્યાં હેતુસર કરવામાં આવેલો છે તે આપણે ઓળખી અને તેને શું કરવાનું છે, ફંક્શન સાથે જોડવાનું છે, અને ફંક્શનનો ઉપયોગ
उपयोग वाक्य भाषा नो हेतु दर्शावत रोजिंदा जीवन में बातचीत करने वास्तविक रीते अंग्रेजी नो उपयोग कई रीते कर सकते खास उपयोगी जो एक्जाम्पल रीते आप जो जाइए तो तक आ रीते प्रश्न पूछाय Match the expression in A with proper form संधि करने B मतलब कि तुम्हारे शू करवानो छे A ने B साथे कनेक्ट करवानो छे जोड़वानो छे कई रीते जोड़वानो छे प्रोपर फॉर्म संधि करने आ जे एक्सप्रेशन छे रजूआत थई छे तेने आधारे तेने मैच થાય તે રીતે તમારે શું કરવાનું છે ફંક્શન B તેમાં જોડવાનું છે મતલબ કે આપેલું ફંક્શન ક્યુ વાક્ય દર્શાવે છે તેને સાથે આપણે જોડવાનું છે Yeah.
तो आ टाइप वाक्य रचना आप कही हो तो मतलब आज वाक्य है अपने शू दर्शा पास्ट इवेंट भूतकाल घटना दर्शा फॉर एक्साम्पल जो तम
एबिलिटी, एक्सप्रेसिंग द एबिलिटी के जेनी अंदर एबिलिटी એટલે કે ક્ષમતાનું વર્ણન થયેલું છે અર્થાત ક્ષમતાનો ઉલ્લેખ થયેલો છે. તો આ હતું આપણું સેકન્ડ ફંક્શન.